ભારતના વડાપ્રધાન અને ગુજરાતના સપૂત એવા નરેન્દ્રભાઈ મોદીના 69મા જન્મદિનને લઈ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના ગણિત વિભાગ પાસે વિદ્યાર્થીઓ સહિત પ્રદેશ મહામંત્રી શ્રી કેસી પટેલ, સેનેટ સભ્ય શૈલેષ પટેલ, ડીડીઓ અને કુલપતિના હસ્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગ્રાઉન્ડ ખાતે પડેલ તમામ ગંદકી અને કચરાને સ્વચ્છ કરી ભારતના વડાપ્રધાનના સ્વપ્નદ્રષ્ટા સ્વચ્છતા અભિયાનને પરિપૂર્ણ કરવા શ્રમદાન કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી કેસી પટેલ પાટણ યુનિવર્સિટીને પ્લાસ્ટિક મુક્ત બનાવી દેશને સ્વચ્છ રાખવા વડાપ્રધાનના જન્મદિન પ્રસંગે શપથ લેવડાવી હતી. નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે શપથ લઉં છું. યુનિવર્સિટીના શિવાભાઈ ઉમેદભાઈ પટેલ ગ્રંથાલય આયોજિત વડાપ્રધાનની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખાયેલા અને તેમના ઉપર લખવામાં આવેલ સહિત વડાપ્રધાનને મનગમતા પુસ્તકોનું પ્રદર્શન ઉદ્ઘાટન સમારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લાઇબ્રેરી વિભાગમાં નરેન્દ્ર મોદી બુક કોર્નરને કલેક્ટર સહિતના મહાનુભાવો દ્વારા ખુલ્લા મૂકવામાં આવ્યો હતો અને પ્રદર્શનને નિહાળવામાં આવ્યું હતું. ત્યારબાદ નરેન્દ્ર મોદી ઉપર બનાવેલ ડોક્યુમેન્ટરી ફિલ્મને નિહાળી હતી. આ પ્રસંગે શ્રી કેસી પટેલ સહિત કલેક્ટર વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ ઐતિહાસિક કાર્યનું વર્ણન કરી તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ત્યારબાદ ગ્રંથાલય ખાતે વડાપ્રધાનના 69મા જન્મદિનને કેક કાપીને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉજવણી કરવામાં આવી હતી. સહી કરી અને પરવાનગી આપી એટલે 17 તારીખે અમારો જન્મદિવસ 17મા દિવસે પરવાનગી મળી અને આજે એ 69મા જન્મદિવસ અને 70મા વર્ષમાં એમની શરૂઆત છે. ત્યારે 70 વર્ષના માણા પછી આજે નર્મદા બંધ એ 121.92 મીટર એ હાઈટ હતી એમાં જે પાણી ભરાતું હતું એ દરવાજા બંધ કર્યા પછી આજે 138.68 મીટર એટલે 60 ફૂટ આવા 6 માં એટલી હાઈટ વધી અને એનો ઓવરફ્લો થયો 70 વર્ષ એટલે 70 વર્ષની એમની ઉંમર થાય છે. 70મા વર્ષે ઓવરફ્લો થાય છે.
જેમાં 17મી તારીખે એમના જન્મદિવસે અને યોગાનું યોગ 1770 આ જયારે થયું ત્યારે આ દરવાજા આજે ઓવરફ્લો થવાના કારણે 4 ઘણું પાણી જે 121.92 જેટલું પાણી ભરાતું હતું એનાથી આ દરવાજા બંધ કર્યા પછી અત્યારે ઓવરફ્લો થયો છે ત્યારે 4 ઘણું પાણી ભરાયું છે એના કારણે ઉત્તર ગુજરાત ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ એને ત્યાંથી પીવાના પાણી કે સિંચાઈના પાણીની તકલીફ નહીં પડે કામગીરી પૂર્ણ કરી અને સરકારે કામગીરી પૂર્ણ કરવા ગુજરાત મને તો સાથ માંગો પાણી જિલ્લામાં ત્યારબાદ ઉપસ્થિત લોકોને યુનિવર્સિટી પાટણ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા કલેક્ટર અને શ્રી કેસી પટેલના હસ્તે કાપડની થેલીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુનિવર્સિટીના કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરી વડાપ્રધાનના જન્મદિનની અનોખી રીતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજનો દિવસ 17 સપ્ટેમ્બર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માટે સમગ્ર દેશ અને વિશ્વ એવા નેતા કે જેઓ આજે એમનો 69મો જન્મદિવસ અને 70મા વર્ષમાં પ્રવેશ 17 સપ્ટેમ્બર એ જન્મદિવસની સાથે ગુજરાતની લાઈફલાઈન ગુજરાતની જીવાદોરી એવી નર્મદા બંધની ઊંચાઈ 138.68 મીટર એ પણ આજે જ ઓવરફ્લો થવાના કારણે સમગ્ર ગુજરાત અને આ નર્મદા યોજનામાં અનેક અડચણો જે આવતી હતી એ અડચણો દૂર કરવાનું કામ જો કોઈએ મુખ્યમંત્રી તરીકે પણ ઉપવાસ પર બેસીને ઊંચાઈ વધારવી એટલે નરેન્દ્રભાઈએ એના માટે અનેક સંઘર્ષ કરીને આજે
એ વડાપ્રધાન બન્યા ત્યારે 70મા દિવસે એમને દરવાજા મૂકવાની પણ પરવાનગી આપી હતી. એવા આપણા સૌના લોકલાડીલા નેતા વૈશ્વિક નેતૃત્વ માન્ય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ 5 કાર્યક્રમોનું આયોજન કર્યું. એમના જન્મદિવસે અહીંયા કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી. નરેન્દ્રભાઈ મોદીના લખેલા પુસ્તકો, એમના ઉપર લખાયેલા પુસ્તકો, આવું ખૂબ મોટું સંગ્રહ કરીને અહીંયા યુનિવર્સિટીમાં એક નમો કોર્નર, એ પ્રકારેનો કોર્નર ઊભો કર્યો છે. સ્વચ્છતાની વાત તો પ્લાસ્ટિક ફ્રી થાય, પ્લાસ્ટિક મુક્ત થાય અને જે બધા જ લોકો એ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરે અને ઘરેથી પણ પોતે થેલી લઈને જાય, એટલે કાપડની થેલી પણ આજે સ્ટાફને સૌ બધા જ લોકોને એમને કપડાની થેલી આપી છે અને એ રીતે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવાનું કામ કર્યું છે. આ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખીને વધુમાં વધુ વૃક્ષો વાવીને ગ્લોબલ વોર્મિંગ જે આપણને પર્યાવરણની સામે રક્ષણ આપવા માટેનું એકમાત્ર કામ એ વૃક્ષો કરી રહ્યા છે. આવા અનેકવિધ કામો આજે યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર અનિલભાઈ નાયક, એમની સિન્ડિકેટના સભ્યો શૈલેષભાઈ પટેલ, સ્નેહલભાઈ પટેલ, સૌ અધિકારીઓ, સૌ સેનેટ સભ્યો, આ વિદ્યાર્થીઓએ આ બધાએ ખૂબ ઉત્સાહથી આ કામ કર્યું છે અને આજના એમના જન્મદિવસે યુનિવર્સિટી પણ એમને ખૂબ ખૂબ શક્તિ ભગવાન આપે, માતાજી આપે.